હેલો ફ્રેન્ડ્સ, હું છું મનીષા. આપનું સ્વાગત છે કિચનમાં. તો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરવાનું ભૂલતા નહીં. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પૌવા પકોડા. તો આપણે એક કપ પૌવા લેવાના છે. તેને આપણે થોડી 3 મિનિટ સુધી પલાળી રાખવાના છે એક બાઉલમાં. અને આપણે જે બટેકા 2 નંગ લેવાના છે તે આ રીતે બાફવા મૂકી દેવાના છે. ત્યાં આપણે બટેકા બફાઈ ગયા છે. હવે આપણે જે પૌવો પલાળી રાખ્યા હતા તેમાં એકદમ પાણી નીચોવી દઈશું અને પછી પૌવા આપણે લઈ લઈશું. પૌવા આપણે મેશ કરી દેવાના છે. આ રીતે આપણે પૌવા એકદમ સરસ મેશ કરી દેવાના છે. આપણે બટેકા અને પૌવાને એકદમ સારી રીતે મેશ કરી દઈશું. આ રીતના આપણે સરસ બટેકાના પૌવાનું એકદમ મિક્સ તૈયાર થઈ ગયું છે. હવે તેની અંદર આપણે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે. લીલા મરચાં ઝીણા સમારેલા, થોડું જીરું, 1/2 ચમચ આપણે હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચા પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી ખાંડ એડ કરશું. હવે બધું આ આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે હવે તેની અંદર 1/2 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરશું, થોડું આપણે પુદીનો એડ કરશું જે મેં સૂકવીને રાખ્યો હતો, તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે આપણો. આ રીતે આપણે નાના નાના બોલ બનાવી દઈશું. હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે તેને ધીમા તાપે ફ્રાય કરવાના છે. તો આપણે પકોડા આ રીતે ગોલ્ડન બ્રાઉનના થઈ જાય ત્યાં સુધી સાતડવાના છે. અને ગેસ આપણે એકદમ ફાસ્ટ જ રાખીશું. આપણે એકદમ ગોલ્ડન બ્રાઉનના થઈ જવા જોઈએ અને પછી તેને આપણે કેચઅપ સાથે ખાઈ શકીએ છીએ. તેલ એકદમ ગરમ થઈ ગયું હોવું જોઈએ અને આપણે 4 થી 5 જ બોલ એડ કરીને આપણે ફ્રાય કરશું. આ રીતે આપણે બોલ કાઢી લઈશું. આપણે પકોડા પૌવા પકોડા રેડી થઈ ચૂક્યા છીએ.